चलो विद्यार्थी मित्रों, हवे तद्दन नवी रीतना दाखला चालू थशे। अगाउनी रीत, आ रीत, आ बधा भेगा। हवे शुं करीशुं आपणे? आहेर नियसने याद करी लो, आहेर नियस समीकरण याद करी लो। आहेर नियस समीकरण ए बराबर ए ई माइनस ए अपॉन आर टी छे। આ એનીય સમીકરણ પણ દાખલા આપણે આ રીતે નહીં ગણવાના, દાખલા આ સૂત્રની મદદથી તો તમને દિવાળીના દિવસે પણ નહીં આવડે। એના માટે log k બરાબર log a માઈનસ a અપોન 2.303 r t। આ એક સૂત્ર થયું તમારે। બીજું સૂત્ર જ્યારે k1 k2 આપ્યા હોય તો log k2 by k1 is equal to e upon 2.303 r 1 upon t1 minus 1 upon t। આ બે સૂત્રનો ઉપયોગ કરવાનો આવે। ધ્યાન રાખજો, અહીંયા k2 by k1 2 ઉપર 1 નીચે તો 1 2 ઊંધું ભટકાઈ ગયું તો ગયા સમજી લેજે। 2 1 તો 1 2 અને બહુ કદાચ એમ થાય કે સાલું આપણે અહીંયા 1 આવે કે 2 આવે, તો એવું યાદ રાખવાનું તાપમાનનો તફાવત પ્લસમાં જ લખી દેવાનો હોય, એટલે સૂત્રમાં ભૂલ હોય તો દાખલામાં ભૂલ ના આવે। આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની। ચલો આની મદદથી દાખલા ગણીએ। દાખલા ગણતા પહેલા કેટલાક શબ્દોની સમજ આપી દઈએ। કે તે વેગ અચળાંક k2 by k1 ઘણી વાર k2 by k1 નહીં આપેલું હોય, એના બદલે તમને એવું આપેલું હશે કે વેગ આટલા ગણો છે, વેગ અચળાંક આટલા ગણો છે। દાખલા તરીકે એવું કીધું હોય તાપમાનમાં 300 કેલ્વિનનો વધારો કરતા વેગ કે વેગ અચળાંક 4 ગણો થાય, તો k2 by k1 બરાબર સીધા તમારે લખી દેવાના 4। તો એક આ એ એટલે આહેરનિયસનો અચળાંક, પૂર્વ ઘાતાંક અવયવ, આવૃત્તિ અવયવ બધું એ થશે। ઈ એ સક્રિયકરણ ઊર્જા, સક્રિયકરણ ઊર્જાની કિંમત જૂલમાં લેવી। દાખલા તરીકે જૂલમાં ના આપી હોય ને કિલો જૂલમાં આપી હોય તો તમારે 1000 વડે ગુણીને ફેરવવા, કેલરીમાં આપી હોય તો 4.184 વડે ગુણો એટલે ફેરવી શકાય, તો આમ ઈએને મેળવવાનું। હવે વાત આગળ વધારીએ કે દાખલા નંબર 23 જોઈએ, તો 23 માં k બરાબર 2.418 10⁻⁵ થાય। 23 મો દાખલો k બરાબર 2.418 ગુણ્યા 10⁻⁵। એકમ છે સેકન્ડ ઇન્વર્સ। સક્રિયકરણ ઊર્જા ઈએ 179.9 કિલો જૂલ પ્રતિ મોલ। ધ્યાન રાખજો કિલો જૂલ છે। પૂર્વ ઘાતાંક અવયવ એટલે એ શોધો, તો એ બરાબર કેટલા। હવે સૂત્રની સમજણ, બે જ સૂત્રો છે, કોઈ એકદમ પાંચમા છઠ્ઠામાં બી ભણતો હોય એને એટલી તો ખબર પડી જાય કયો સૂત્ર ઉપયોગ કરવાનો। K1 K2 એટલે ટોટલ બે વસ્તુ થઈ, તો તાપમાન બી બે જોઈએ, તો આમાં તો એવું કંઈ આપેલું છે નહીં। તાપમાન એક જ વાર આપેલું છે 546 કેલ્વિન, ટી બરાબર 546 કેલ્વિન। અને બીજી એક સામાન્ય નોલેજ વાળી બુદ્ધિ છે કે ભાઈ અહીંયા આપણે એ શોધવાનું હોય, આ બીજા સમીકરણમાં એ તો દેખાતો જ નહીં, તો ઉપયોગ કયો થશે? ઉપયોગ થશે પહેલા સમીકરણનો, log a log a માઇનસ e 2.303 r। કિંમતો મૂકી દઈએ અથવા log એને કરતા બનાવી દઈએ, તો log a બરાબર log k પ્લસ e
કિંમત કેટલી? 2.418 ગુણ્યા 10^-5 ઈએ 180.9. યાદ રાખો શું કીધું છે, કિલો જૂલમાં નહીં ચાલે, જૂલમાં ફેરવવું પડશે. તો જૂલમાં ફેરવવા હોય તો 1000 વડે ગુણો, 1000 વડે ગુણશો તો 180.9 2.303 આર બરાબર કેટલા લેવા? તો આને જો જૂલમાં લઈએ તો આર બરાબર 8.314 × 546. હવે કરવાનું છે, હવે તમારે કરવાનું 10^-5 ઘાતનો લોગ પહેલા -5 મૂકી દો પ્લસ, જો ધ્યાન રાખજો આનો -5 આવી ગયો, પ્લસ લોગ 2.418 મૂકો. હવે 2.418 નો લોગ તમારે જે આવ્યો હોય અહીંયા મૂકી દેવાનો. આશ્રય હું મૂકું, ધ્યાન રાખજો આશ્રય મૂકવામાં આવે છે એટલે તમે તમારી બુદ્ધિ દોડાવજો. આશ્રય હું 0.38 મૂકી દઉં વત્તા આનો જે જવાબ આવ્યો હોય એ તમારે અહીંયા મૂકવાનો. 179 ભાગ્યા એ જવાબ અહીંયા મૂકી દો. તો -5 + 0.38 આ, તો એ તમારે જવાબ જે આવે અહીંયા આવશે એ તમારો જવાબ થશે લોગ એ થશે. હવે એ શોધવો હોય તો શું કરવાનું, આપેલા જવાબનો એન્ટી લોગ શોધવાનો. કદાચ ઘણી વખત એન્ટી લોગ તમારે માઇનસમાં અહીંયા કિંમત માઇનસ આવે તો તો તમારે -5, -4, -3 એવી કિંમત હશે તો કેલ્સીમાં નીકળી જશે. પણ તેમ છતાં જો માઇનસમાં શોધવું હોય તો એક સ્કીમ અહીંયા શીખવાડીએ. માની લો કે -7.124 આવો એન્ટી લોગ શોધવાનો છે તો શું કરવું, તો તમારે પહેલા -7 ને 10^-8 મૂકી દો. એકમાંથી 124 એટલે અહીંયા 0.2 લઈ લો, એમાંથી આ બાદ કરો. બાદ કરતા ના આવડે તો સિમ્પલ 4 × 6 = 10 × 2 = 7 8.876 નો એન્ટી લોગ લેવાનો ગુણ્યા 10^-8 થઈ જાય. જો કેલ્સીમાં આંકડા ના આવે તો હવે લગભગ કેલ્સીમાં 12 આંકડા સુધી આવતું હશે. 12 આવતું હોય એટલે આપણે -7 સુધીનો એન્ટી લોગ તો આવી જ જશે. તો આ રીતે તમારે આ દાખલો ગણવાનો રહેશે. ત્યારબાદ બીજો એક દાખલો જોઈએ. આ તમને કેલ્ક્યુલેશન ખબર પડી જવી જોઈએ. -5 ના -10^-5 ઘાત ના -5 આનો લોગ જોવાનો, આનો જવાબ મૂકવાનો, આ બધાનો સરવાળો કરવાનો. સરવાળાનો જે જવાબ આવે લોગ એ કહેવાય. આનો જવાબ લેવા માટે આને તમારે આગળ ગણવા માટે એન્ટી લોગ જોવો પડે. તો આ તમારો એ શોધવાનો દાખલો. અને એવું નહીં કે ના પૂછાય, ઉપર પૂછાય પણ ખરો, કે આને પણ તમારે તૈયારી રાખવાની. બીજા આવા દાખલા ચેક કરીએ. ચલો 24મો દાખલો, જે આ રીતનો નથી એટલે આપણે એને પછી જોઈશું. જોડે જોડે આ રીતના બધા દાખલા જોઈ જ લઈએ જેથી તમને વાંધો ના આવે. જોઈ લઈએ એ 30મો દાખલો. 293 કેલ્વિન થી 313 કેલ્વિન કરવામાં દાખલા નંબર 30. આ રીતના દાખલાઓ બધા જોડે. સ્વાધ્યાયનો 30મો, તાપમાન 293 અને 313 એટલે સમજી લો T1 = 293 કેલ્વિન અને T2 = 313 કેલ્વિન.
જોઈને જ ખુશ થઈ જવાનું. બે વખત તાપમાન આવે એટલે બીજું સૂત્ર, તાપમાન એક વખત આવે તો પહેલું સૂત્ર, સિમ્પલ છે. આવું કરવામાં આવે તો પ્રક્રિયા વેગ ચાર ગણો થાય. સક્રિયકરણ ઉર્જા શોધો, વેગ ચાર ગણો, સક્રિયકરણ ઉર્જા ઈએ શોધો. બહુ જ સહેલો દાખલો છે. પહેલા રકમ અને રકમ માંથી ચાર ગણો વાળું વાક્ય લખવું. એટલે રકમમાં જે પેલું ચાર ગણો વાળું વાક્ય છે ને પેલા લખી જ દેવું તમારે. માટે કરીને લખવાનું K2/K1 બરાબર 4. હવે બીજું સૂત્ર નો ઉપયોગ કરો. સૂત્ર નંબર 2 કયું હતું આપણું, જેને અહીંયા અહીંયા વાળું વાક્ય લખવું છે. સૂત્ર 2 નો ઉપયોગ અહીંયા કરીને જવાબ લાવી દઈએ. log K2/K1 is equal to EA/2/3 R 1/T1 minus 1/T2. K2/K1 એટલે 4, log અહીંયા આવશે 4, EA શોધવાના 2/3 R ની કિંમત 8/3. હવે હવે 1/T1 એટલે પહેલા કેટલા હતા, 293, પછી 313 થઈ ગયું. આટલું log 4 ની કિંમત, 4 ની log 2, log 3, log 4, log 5 આ બધા યાદ રાખવાનું. તમારે log 4 ની કિંમત છે 0.6021. પાછું એવું ના પૂછતા કેમ યાદ રાખવાના, એમ યાદ રાખવાના છે, કામમાં આવશે. EA 2.303. ઘણા ને એવો પ્રશ્ન થાય કે લોગ યાદ રાખવાનો, એટલે ભાઈ જે કીધા એટલા યાદ રાખવાના કારે, બીજી માથાકૂટો નહીં કરવાની. હવે વિચાર કરો મિત્રો કે અહીંયા શું કરવાનું તમારે. જો સૂત્રમાં ભૂલ કરી એમ તમે ખાખા પાછા ના થતા આની બાદબાકી કરી લેવાની. 293 અને 313 ની બાદબાકી થાય 20, તો ઉપર સરમાયા વગર 20 મૂકી દેવાની. ઘણા ને એવું થાય મારે માઇનસમાં આવે, તારા માઇનસમાં આવે તું પ્લસમાં જ મૂક, તું ખોટો હોય પ્લસમાં જ મૂકવાની. એટલે ભવિષ્યમાં ક્યાંક P1 P2 માં ભૂલ કરી હોય તો એ પકડાય નહીં. 20 અહીંયા, 293 અહીંયા, 313 EA. જો બહુ બહુ મોટા ઉપાડે ઘણાય બાર સાયન્સ લઈ લીધું હોય ને, પછી અહીંથી આટલું ઊંધી કરીને ભાઈ કે હવે સાહેબ હવે EA શોધવો હોય તો EA ને ઉપાડી અહીંયા મૂકી દો, સામેવાળાને પહેલાં ઉપર મૂકી દો, પછી નીચે વાળો ઉપર અને ઉપર વાળો નીચે, આટલું કરવાનું તમારે. નીચે વાળા 1, 2, 3, 4 એ બધા ઉપર જતા રહે છે. અને ઉપર વાળો ક્યાં હતો, નીચે. આનો ગુણાકાર કરો, આ જવાબ આવશે જુલ્લો. સિમ્પલ આ ઈએ શોધવાનો દાખલો. આ પણ કદાચ પૂછાય ના પૂછાય નક્કી નહીં, પણ કરવો કરો. હવે આ રીતનો એક ત્રીજો દાખલો જે સ્વાધ્યાયમાં આપેલો હશે એ પણ આપણે ચેક કરી લઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એક ત્રીજો દાખલો. બે જોઈ લીધા, એક પહેલા એ શોધ્યો, પછી આપણે ઈ એ શોધ્યો. હવે તાપમાન શોધવાનો બીજો દાખલો છે. 10° સેલ્સિયસે K = 4.5 × 10³ તો દાખલા નંબર પણ તમને કહી દઈએ કે 28મો દાખલો આ જ રીતનો લઈ. પહેલા તાપમાન T1 = 10° સેલ્સિયસ, પાછો અહીંયા અરખાઈ ના જતા સેલ્સિયસ તાપમાન નહીં ચાલતું. આ લોકોને તાપમાન કેલ્વિનમાં જ ગમે છે, તમારું ગમાડવાનું મારું ગમાડવાનું નહીં ચલાવતા. એટલે કેલ્વિનમાં ફેરવવા માટે 273 ઉમેરો તો 283 કેલ્વિન થાય. કેવળ
કેટલા થશે 4.5 ગુણ્યા 10 ની 3 ઘાત સેકન્ડ ઇન્વર્સ આપેલા છે તો અહીંયા 4.5 10 ની 3 ઘાત સેકન્ડ ઇન્વર્સ T2 તે કે કયા તાપમાને K નું મૂલ્ય આટલું થશે આટલું એટલે કેટલું 1.5 ગુણ્યા 10 ની 4 T2 શોધવાના K2 બરાબર 1.5 ગુણ્યા 10 ની 4 સેકન્ડ ઇન્વર્સ તો આટલી માહિતી જે સક્રિયકરણ ઉર્જા 60 કિલો જૂલ આપેલી છે EA બરાબર 60 કિલો જૂલ પ્રતિ મોલ પાછું યાદ રાખજો 60 કિલો જૂલ નહીં ચાલે તો 60,000 જૂલ પ્રતિ મોલ સૂત્ર કેવું પડશે કે તમે વિચારશો જાતે બે જ લખાયા હતા કયું આવશે K1 K2 ને T1 T2 હોય તો કયું સૂત્ર આવે log K2 by K1 is equal to 2.303 R 1/T1 - 1/T2 કિંમતો log K2 એટલે 1.5 10 ની 4 નીચે 4.5 10 ની 3 EA 60,000 R 8.306 T1 પહેલું તાપમાન 283 T2 શોધવાના ચલો પહેલા લોગ ભાગ સરખી કરના છે તો 15 ગુણ્યા 10 ની 3 4.5 ગુણ્યા 10 ની 3 આને તમારે થોડું ઉજવી કાઢવાનું અને ભાગાકાર ગુણાકાર કરી નાખવાના ચેક કરો તમારે કેટલા આવે છે ભાગાકાર ગુણાકાર -0.0013
668 હવે બાકીનું કામ તમારે કરવાનું શું કરવાનું ચલો પૂરું જ કરી દઈએ અહીંયા લખીએ બાકી 1 upon t2 બરાબર આની બાદબાકી તમારે કરવાની આની બાદબાકી છે 0.0033 6 तो T2 बराबर 1 upon 0.00336 करो ये तुम्हारा जवाब केल्विन में आवशे लगभग यहां 297 केल्विन की आजूबाजू तुम्हारे जवाब आवशे सेल्सियस में फेरवो हो तो 273 तुम्हारे बाद करवाना रहेसे जो आनी अंदर चोपड़ी नो जवाब ने तुम्हारा जवाब में कदाच डिफरेंस आवशे બહુ ચિંતા કરવાની નહીં થોડુંક આભું પાછું રહે કેમ કે પૂરેપૂરા આંકડા ચોપડીવાળા લે નહીં એટલે જવાબમાં થોડો તફાવત આવે તો કોઈએ ચિંતા કરવી નહીં વિદ્યાર્થી મિત્રો કેટલાક સવાલોના જવાબ તમારે મોડેલ જવાબો સારા જવાબો જે બોર્ડમાં સારા માર્ક લાવવા હોય તો તમારે શું કરવું તો અહીંયા તમને મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર ઉપર તમારું નામ ધોરણ વિષય લખી મેસેજ કરો એ મેસેજ ઉપરથી તમને લિંક આપવામાં આવશે ગૂગલ ફોર્મ આપવામાં આવશે એમાં રજીસ્ટ્રેશન કરો તમારા મૂંઝવતા પ્રશ્નો કોઈ પણ એવું નહીં કે આ ટોપિકના એ સિવાય રસાયણ વિજ્ઞાનના કોઈ પણ ટોપિક હોય કે બીજા લિંક ઉપર તમને જે બી ધોરણમાં તકલીફ હોય તમારે આ લિંકને તમારે ઓપન કરવી ડાઉનલોડ કરવું અને પૂરેપૂરો તમને ન્યાય મળશે